કહેવાય છે કે ભોળા ભગવાનના મહાદેવની કોઈ બી આરાધના કરવાથી દરેક ગ્રહની પનોતી પણ દૂર થાય છે, તેમજ કષ્ટો જે પડતા હોય તે પણ દૂર હર કરે છે એવા મહાદેવ, હર હર મહાદેવ. ભોળેનાથ મહાદેવના, કોટેશ્વર મહાદેવના મંદિર ઉપર તમે જોઈ શકો છો કે ભક્તોની કેટલી ભારે ભીડ જોવા મળે છે. અહીંયા ખૂબ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ રીતના લાઈન લગાવીને અને ભક્તજનો ભારે ભીડથી સુંદર રીતના અહીંયા દર્શન કરે છે, દર્શનાર્થે આવે છે અને પોતાની હરેક મનોકામના પૂરી કરે છે આ મહાદેવ, એવું કહેવાય છે. તો આવો તમે બી અહીંયા દર્શન કરવા. કહેવાય છે કે શ્રાવણ માસ એટલે જીવને શિવનો એક થવાનો દિવસ. શ્રાવણ માસનો સોમવાર શિવને અતિપ્રિય હોવાના કારણે શિવ ભક્તો શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરે છે, ત્યારે અમદાવાદના કોટેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જ્યાં કહેવાય છે કે લોકોની દરેક માનતા પૂરી થાય છે. સુંદર મજાનું આ મંદિર 500થી વધુ જૂનું છે. મંદિરની શ્રદ્ધાનો આસ્થા પરથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને ખૂબ જ સુંદર આકૃતિ આપીને દર્શનાર્થી લોકો સમક્ષ મૂકવામાં આવે છે. ખૂબ સુંદર શિવજીના દર્શન થાય છે. અહીં ભવ્ય અને અનોખા ફૂલો દ્વારા શિવજીને સજાવવામાં આવે છે. ડમરુના નાદને શંખના નાદથી વાતાવરણ ખૂબ જ સુંદર બને છે. ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. મારું નામ રુચિત મહેતા છે. હું આ કોટેશ્વર મંદિરમાં છેલ્લા 5-5.5 વર્ષથી સેવા આપું છું. અહીંયા ભક્તિનો એટલો રમ્ય માહોલ હોય છે કે ભક્તોની અહીંયા ઘણી ભીડ હોય છે. શ્રાવણ મહિનાનો જે માસ છે, શિવજીનો માસ છે, પણ અહીંયા શ્રાવણ મહિનો નહીં, 365 દિવસ અહીંયા લગ્નરુદ્ર થાય છે. અને શ્રાવણના મહિનામાં દરરોજ અલગ અલગ શ્રૃંગાર થાય છે, અલગ અલગ વસ્તુઓથી, અલગ અલગ ફળથી, અલગ અલગ ફૂલોથી. મારું નામ ધરતી પટેલ છે. એકચ્યુઅલી અમે દર શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા આવીએ છીએ આરતી માટે, અને આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે અને અહીંયા આવનારના દરેક શ્રદ્ધાળુની આશા પૂરી થાય છે એવું બધાનું માનવું છે. તો અમે બી દર સોમવારે આવીએ છીએ પૂરી શ્રદ્ધા સાથે. મંદિર ખૂબ પ્રાચીન હતું, જેનો જીર્ણોદ્ધાર બાદમાં થયો. કહેવાય છે કે અહીંયા શિવલિંગની પ્રતિષ્ઠા તો ઘણા ટાઈમ પુરાની છે, પરંતુ તેનો જીર્ણોદ્ધાર હમણાં જ કરવામાં આવ્યો છે. પણ ખૂબ સુંદર એવું આ મંદિર, જ્યાં ભક્તજનોની ભારે ભીડ તો જોવા મળે છે, પણ અહીંયા ખૂબ જ શ્રદ્ધા પણ વસેલી છે. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શન જ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવા વાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં શિવલિંગ સ્વરૂપમાં સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે. દેશ પ્રદેશમાં ભગવાન શિવના મંદિરો દરેક શહેરો, ગામડા અને કસ્બાઓમાં ઉપલબ્ધ છે, જે ભગવાન મહાદેવની વ્યાપકતા અને તેમના ભક્તોની આસ્થા પ્રગટ કરે છે. ભગવાન મહાદેવ એકમાત્ર એવા દેવ છે જેને ભોલે ભંડારી નામથી પ્રયોજવામાં આવે છે. ભગવાન શિવ થોડીક જ પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા માનવામાં આવે છે. ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. કહેવાય છે કે એમના માથે ચંદ્ર બિરાજમાન છે. ચંદ્ર પણ એમના ખૂબ જ પ્રિય ગ્રહ હતા. કહેવાય છે કે હરેક ગ્રહ તેમના ચરણોમાં વસેલા છે. શિવ શંકરની દિલથી પૂજા કરવામાં આવે, આરાધના કરવામાં આવે તો હરેક ગ્રહનું નડતર દૂર થાય છે. કોટેશ્વર મહાદેવના આ મંદિર કહેવાય છે કે ભક્તજનોની હરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ચલો આપણે પૂછીએ કોઈ ભક્તને. આપનું નામ? રાજકુમાર વનવાળી. અને અહીંયા તમને કેવી શ્રદ્ધા છે? બહુ શ્રદ્ધા છે બેન. આજે સોમવારનો પાવન દિવસ છે, શ્રાવણ માસનો. તો એટલે ઈચ્છાથી સવારથી જ કે ડ્યુટી ઉપરથી જઈને પછી અમે ત્યાં દર્શન કરવા જઈશ. એ બધી મનોકામના પૂરી, શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા પૂર્ણ થાય છે બેન, એ હકીકત છે. આપનો પરિચય? મેરા નામ શ્યામલાલ શર્મા હૈ, જમ્મુ કશ્મીર કા રહેને વાલા હું. ઓર યહાં મેં હર મંડે કો આતા હું. યહાં મુજે ભગવાન શંકર મેં બહુ શ્રદ્ધા હૈ ઓર મનોકામના યહાં પૂરી હોતી હૈ. મારું નામ અરવિંદ બજાણિયા છે. હું લગભગ 3-1 વર્ષથી આવું છું અને આ મંદિર ઉપર મને બહુ જ શ્રદ્ધા છે અને મારી બધી મનોકામના અહીંયા પૂરી થઈ છે. અને હું હરેક શ્રાવણ મહિનાના દર સોમવારે મોસ્ટ ઓફ હું આવું છું અને અહીંયાથી મને સુખ શાંતિ મળે છે. બસ એ જ, હર હર મહાદેવ. ભગવાન ભોળેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિશ્વને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, તેથી જ તે નીલકંઠ પણ કહેવાય છે.
ભગવાન શિવ પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઈ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો, પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. શિવપુરાણમાં ભોલેનાથને પૂજાથી સંબંધિત વર્ણન મળે છે. ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો પણ વધ કર્યો હતો. શંખને શંખચૂડ અસુરનું પ્રતીક માનવામાં આવે છે અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુએ પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો છે, એટલે માટે તુલસીથી ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. તલ અથવા તલથી બનેલ વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ નહીં, તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી સ્થિતિથી હળદર ભગવાન શંકરને ચડાવવામાં આવતી નથી. જો તમે એવું કરો છો તો તેનાથી તમારું ચંદ્ર કમજોર થાય છે. ચંદ્ર કમજોર હોવાથી તમારું મન ચંચળ થશે, તમે કોઈ એક વસ્તુમાં મન લગાવીને કામ નહીં કરી શકો. ઉકાળેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરો. શિવલિંગનો અભિષેક હંમેશા ઠંડા પાણીથી કરવો જોઈએ. નારિયેળ ભગવાન શિવને ચડાવવું જોઈએ, પરંતુ નારિયેળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભૂલથી પણ ન થવું જોઈએ, તેનાથી ધનની હાનિ થાય છે. તો જે પ્રમાણે ભગવાનને દૂધ અને પાણીથી અભિષેક કરવાથી ભગવાન રીઝે છે, ભગવાન શિવ પોતાના ભક્તો પર જલ્દી પ્રસન્ન થાય છે અને ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઈ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો.